અમે બહેનો અમારી મજબૂરીથી ગાંધીનગર દૂર દૂરથી આવી રહ્યા છીએ હું ઠેર રાજકોટ ધાંગધ્રાથી આવું છું અને મારું કામ ધંધો મૂકીને હું અહીંયા રજૂઆત કરવા માંગા માટે આવું છું પણ છતાં એ લોકો જવાબ કંઈ આપતા નથી એ એમનો જવાબ હોય છે કે ટૂંક જ સમયની અંદર ભરતી કરીશું પણ આ ટૂંક સમય ક્યારે પૂરો થશે એ શક્ય નથી અને એટલું જ કહેવામાં આવશે કરીશું 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 પણ ક્યારે કરશો હજુ તો ચૂંટણી આવી ગઈ પણ આ સરકારનું કંઈ પાણી હલતું નથી જે આ બેરોજગારો છે એમનો પ્રશ્ન હલ કરવામાં નથી આવતો ટાટની પરીક્ષા જે છે એ બે માં લેવામાં આવી હતી તો એમને વારંવાર એક જ જવાબ મળશે કે ટૂંક સમયમાં કરીશું થઈ જશે આ સમય કરીશું એવા જ જવાબ મળે છે ક્રાંતિ કરવાની વાત કરો છો તમને થોડા કમ્પ્યુટર જમાટ પહોંચી ગયો છે અત્યારે રાહુલ ગાંધીની રેલીમાં એક વખત હાથ જોડશે પછી અમારા હજારો વખત હાથ જોડવાના ગુજરાતમાં અમે ચૂંટણી યાત્રા શરૂ કરવા ચાર વર્ષ પછી તમારી બીજી નોકરી શોધી લેવાની તો તમે લોકો સમજો છો તમારી જાતને તાજ ભરતીના ઉમેદવારો આપણી સાથે છે તેઓ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા તેમની સાથે સીધી વાત કરીશું શું શું મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને કેટલા સમયથી આ ભરતી રોકાઈ ગઈ છે અમે ધોરણ નવથી બારની અંદર છે એ ભરતી બાબતે છે એ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એ છેલ્લા છે એ એક વર્ષથી અમે છે સતત રજૂઆત કરતા આવ્યા છીએ માન્ય શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અને ભરતી બોર્ડને છે ચાલીસથી વધારે વાર છે રૂબરૂ મળીને છે એ રજૂઆત કરી છે એ એમનો જવાબ હોય છે કે ટૂંક જ સમયની અંદર ભરતી કરીશું પણ આ ટૂંક સમય ક્યારે પૂરો થશે એ શક્ય નથી અમને આજે સુધીમાં કહેવામાં નથી આવ્યું કે આટલા સમયની અંદર ભરતી કરીશું અવારનવાર છે ઉમેદવારો છે સતત માગણી કરતા આવ્યા છીએ હવે ઉમેદવારો છે એ કંટાળ્યા છે અને આ જે છે છે વધારે શિક્ષકો ધોરણ બાર ની અંદર કાર્યરત છે તો આ પ્રવાસી જગ્યા એ છે એ લાયકતવાળા વાળા શિક્ષકો ની ભરતી કરો એવી અમારી માગણી છે મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે ધોરણ નવ થી બાર માં સરકારી માધ્યમિક ઉચ્ચર માધ્યમિક અને ગ્રાન્ટેડ હાઈસ્કુલોમાં છેલ્લે બે વર્ષ પહેલાં ભરતી થયેલી પણ એમાં અમને હળળતો અન્યાય થયેલો છે કારણ કે એક પોઈન્ટ વીસના નિયમના લીધે જે જગ્યાઓ ખાલી રહી છે એ જગ્યાઓ હજુ સુધી ભરવામાં આવેલી નથી અને એના વેઇટિંગ ઓપરેટ કરવાની જે કંઈ પ્રોસેસ હતી એ પણ થઈ ગયેલી છે પણ હજુ આ લોકો ભરતી કરતા નથી અમે વારંવાર શિક્ષણમંત્રીશ્રી પછી ક કક્ષાના શિક્ષણ મંત્રી છે કેબિનેટના તમામ મંત્રીશ્રીઓ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ તમામને અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ છતાં અમારી રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી અને એટલું જ કહેવામાં આવશે કરીશું 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 પણ ક્યારે કરશો હજુ તો ચૂંટણી આવી ગઈ પણ આ સરકારનું કંઈ પાણી હલતું નથી તો અમારી વિનંતી ધ્યાને લેવામાં આવે સરકારશ્રીને અમે નમ્ર અરજ કરીએ છીએ તમે કોને કોને રજૂઆત કરી કેટલા સમયથી રજૂઆત કરી અમે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ પણ કોઈ જવાબ આપતા નથી અને અમે બહેનો પણ અમારી પરિસ્થિતિને નથી છતાં અમે અહીંયા સુધી પહોંચી છીએ પણ એ લોકો કંઈ જવાબ જ નથી આપતા આદર્શ નિવાસીની ભરતીની પણ વાત કરે છે પણ કોઈ કાળે જવાબ આપવા માગતા જ નથી એ લોકો અમે બહેનો અમારી મજબૂરીથી ઠેઠ ગાંધીનગર દૂર દૂરથી આવી રહ્યા છીએ હું ઠેઠ રાજકોટ ધાંગધ્રાથી આવું છું અને મારો કામ ધંધો મૂકીને હું અહીંયા રજૂઆત કરવા માગ માટે આવું છું પણ છતાં એ લોકો જવાબ કંઈ આપતા નથી તો સરકારને એટલી નમ્ર વિનંતી કે અમારી રજૂઆત સાંભળે અને જલ્દીથી જલ્દી ભરતી કરે એવી રજૂઆત છે બેન કેમ આટલી રજૂઆતો કરવા છતાં નથી સાંભળવામાં આવતું તમને આટલી જ રજૂઆત કરવા છતાં સરકાર અમારું સાંભળતી નથી સામાજિક અને ન્યાય અધિકાર વિભાગ દ્વારા આદર્શ નિવાસીની ભરતી સાત દસ બે હજારના રોજ પરિપત્ર કરવામાં આવે તો હજુ સુધી પણ એની જગ્યાઓ ભરવામાં આવી નથી એટલે અમારી માંગણી છે કે આદર્શ નિવાસીની ભરતી જલ્દી સરકાર લાવે ગ્રાન્ટેડ અને સરકારી બંને ભરતી આવે એવી અમે ઈચ્છી છીએ બીજા ઉમેદવારો છે છે એમની સાથે વાત કરીશું લઈને શું સર આ જીતુભાઈ વાઘાણી સરે ઘણા સમય પહેલાં આ ઉપર ટ્વીટ કર્યું હતું કે ટાટની વેલિડિટીનો જે પરિપત્ર છે એ ટાટની વેલિડિટી જે પાંચ વર્ષ ગણાય છે કે વધારીને અમે નવી શિક્ષણ નીતિ લાગુ ન પડે ત્યાં સુધી કે તમારી ટાટની વેલિડિટી વધારીશું પણ ટાટની વેલિડિટીનો એ પરિપત્ર કર્યો પણ એનો જે ઠરાવ આવ્યો ઓફિસિયલી એ ઠરાવ હજી સુધી થયો નથી અમે જ્યારે પણ પૂછીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે હજી ફાઇલ પ્રોસેસમાં છે પ્રોસેસમાં પ્રોસેસમાં ફાઇલ આગળ કેમ વધતી નથી અમારી એ સતત માગણી છે અને વેલિડિટી વધારીને નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડ અને આદેશ નિવે શાળાની તરત જ ભરતી કરવામાં આવી અમારી સતત માગણી અને લાગણી છે કેટલા સમયથી તમે રજૂઆતો કરતા આવ્યા છો કેટલા સમયથી તમે ગાંધીનગરના ધકા ખાઈ રહ્યા છેલ્લા અમે ચાલીસથી વધુ વખત રજૂઆત કરી છે અને બાર મહિનાથી અમે રજૂઆત કરી છેલ્લા એક વર્ષથી ત્યારે તો આ સરકારમાં જૂના મંત્રીઓ હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વખતથી અમારી રજૂઆત સતત ચાલુ છે પણ ત્યારથી કોઈ વાત અમારી સાંભળવામાં આવતી નથી તમે ક્યાંથી આવો છો છેક બનાસકાંઠાથી આવે છે લાખણી તાલુકામાંથી તમે ક્યાંથી આવો છો લાખણી બનાસકાંઠાથી અહીંયા રજૂઆત કરવા હા વારંવાર રજૂઆત કરવા છતાં જે સરકાર દ્વારા વારંવાર જે આ બેરોજગારો છે એમનો પ્રશ્ન હલ કરવામાં નથી આવતો ટાટની પરીક્ષા જે છે એ બે અઢાર બે હજાર અઢારમાં લેવામાં આવી હતી એના પછી એક ભરતી કરીને પછી એક પોઈન્ટ વીસના નિયમના કારણે આ બધા જ જે યુવાનો છે એ થોડા જ પોઈન્ટ હારું એમાં રહી ગયા હતા એના કારણે સરકારને વારંવાર વિનંતી ચાલીસથી વધુ વખત આ બધા જ ઉમેદવારો છે એમણે રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા એમણે રજૂઆત કરવા છતાં એ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આપતા નથી અને સત્વરે સરકાર સરકારી ગ્રાન્ટેડ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની આદર્શ નિવાસીની ભરતી કરે એવી અમારી સમગ્ર વિદ્યાર્થીઓની માંગ છે તમે ક્યાંથી આવો છો હું પ્રોપર ગાંધીનગરથી આવું છું અને જીતુભાઈ સાહેબને અમે ઘણીવાર મળ્યા છીએ તો એમને વારંવાર એક જ જવાબ મળશે છે કે ટૂંક સમયમાં કરીશું થઈ જશે આ સમય કરીશું એવા જ જવાબ મળે છે હજુ અમારે હકારાત્મક જવાબ મળતો નથી તો સાહેબને અમને વિનંતી કરીએ છીએ કે અમારી જે ગ્રાન્ટેડની અને સરકાર જે માધ્યમિકની જે ભરતી છે એ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે

એમનો જવાબ હોય છે કે ટૂંક સમયની અંદર ભરતી કરીશું પણ આ ટૂંક સમય ક્યારે પૂરો થશે એ નથી અને એટલું જ કહેવામાં આવશે પણ ક્યારે કરશો હજુ તો આવી ગઈ પણ આ સરકારનું કંઈ પાણી હલતું નથી જે આ બેરોજગારો છે એમનો પ્રશ્ન હલ કરવામાં નથી આવતો ટાટની પરીક્ષા જે છે એ બે અઢાર બે હજાર અઢારમાં લેવામાં આવી હતી તો એમને વારંવાર એક જ જવાબ મળશે કે ટૂંક સમયમાં કરીશું થઈ જશે આ સમય કરીશું એવા જ જવાબ મળે છે